મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 27 જુલાઈ, શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં વરસાદ મન મૂકીને વરસતો જ નથી, માત્ર ઝાપટાઓ પડે છે. હવામાન ખાતાએ જામનગર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. નોર્થ ઓરિસ્સા અને ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. યુપીમાં પણ અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે. બંને સિસ્ટમને કારણે આગામી 5 દિવસમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જામનગરમાં પણ તંત્ર સાબદું થયું છે. વરસાદની સંભાવનાને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જામનગરમાં જામ્યુકો સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વિમિંગ પુલ ચર્ચામાં છે. આ સ્વિમિંગ પુલમાં મહિલાઓ માટે અલગ બેચની વ્યવસ્થા છે. મહિલા બેચના સમય દરમિયાન પુલમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ મહિલા સ્વિમિંગ કોચ ભાવના નંદાએ મહિલા બેચનો વિડીયો ફેસબુક પર મૂક્યો હતો. મહિલાઓના સ્વિમિંગ પુલ સ્નાનનો વિડીયો લાઈવ થતાં વિવાદ થયો છે. સમગ્ર ઘટનાથી સ્વિમિંગ પુલમાં આવનારી મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભો થયો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હોબાળો થતાં કોચ ભાવના નંદાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી વિડીયો ડિલીટ કરી નાખ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મેનેજરે વિડીયો વાયરલ થવાની ઘટના સ્વીકારી છે. આજે ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં શાસક પક્ષ ભાજપના 19 માંથી 11 સભ્યો ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના તમામ 8 સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસે સહકાર આપતા બિનવિવાદિત તમામ ઠરાવો પસાર થઈ ગયા હતા. સભામાં વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી ભાજપની લાજ રાખી હતી. ભાજપના જૂથવાદનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે. જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો પર 12% જીએસટી લાગતો હતો, જેમાં 7% ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે ઇલેક્ટ્રિક વાહનો પર હવે ફક્ત 5% જીએસટી લાગશે. આ પગલાથી પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન મળશે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વીરપુર લુસારી ગામમાંથી 7 કરોડ 34 લાખથી પણ વધુ કિંમતના બોક્સાઇટની ચોરી થઈ છે. આ અંગે રોયલ્ટી ઇન્સ્પેક્ટર બીજે ડોડિયાએ ફરિયાદ નોંધાવી છે. રાણ ગામમાં પણ 4 કરોડથી વધુ કિંમતના બોક્સાઇટની ચોરી થઈ છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર સીએસ દવેએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત સામણ ગામમાં 30 લાખના લાઇમસ્ટોનની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કૌભાંડમાં કુલ 12.5 કરોડની ખનીજ ચોરીમાં 10થી વધુ લોકો સામે ફરિયાદ થઈ છે. જામનગર નજીક મસીતિયા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. કેરળનો અનિલકુમાર શર્મા દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો હતો. એસઓજી દ્વારા પૂછપરછ થતાં અનિલે ફક્ત 10 પાસ હોવાનું કબૂલ્યું હતું. આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.